એક દિવસના વિરામ બાદ રાજકોટમાં ફરી મેઘરાજાનું આગમન થયું. વહેલી સવારે 5:30 વાગ્યાથી રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ રાજકોટના રસ્તાઓ પણ પાણી પાણી થયા. 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ પર પાણી ભરાતા હાલાકી સર્જાઈ. આઝાદ ચોક, રેસકોર્સ, રિંગ રોડ પર પાણી ભરાયા. રેલનગર અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા. પોપટપરાના ગરનાળામાં પણ પાણી ભરાયા છે. તો રામાપીરની ચોકડી ટેલિફોન એક્સચેન્જ પાસે પણ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બાદ બીજા દિવસે સતત ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારે 5:30 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ છે. હું દ્રશ્યો બતાવીશ. રાજકોટના 150 ફૂટ રિંગ રોડના દ્રશ્યો છે કે જ્યાંથી ભારે વાહનો પણ પસાર થઈ રહ્યા, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે. જાણે રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે. આ શીતલ પાર્ક પાસેના દ્રશ્યો છે, આ રોડ ઉપરના દ્રશ્યો છે. હું અંદર વિસ્તારના દ્રશ્યો બતાવીશ કે જે રીતના પાણી રોડ ઉપરથી પણ પસાર થઈ રહ્યું છે. આ પરિસ્થિતિ રાજકોટ શહેરની છે. શહેરની જો વાત કરીએ તો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાણા છે, પરંતુ લોકો પરેશાન છે. એક બેન વહેલી સવારે નોકરી માટે જવા માટે ઊભા છે, પરંતુ આ પાણીમાંથી પસાર કેમ થવું, વાહનો કેમ આવશે તેની રાહ જોઈ રહ્યા છે. બેન, નોકરી ઉપર જવાનું છે? નવા સર્વિસ કરો સેન્ટ પોલમાં. બેન, શું કહેશો, વરસાદના પરિસ્થિતિ વારંવાર થાય છે? અમે તો હમણાં રહેવા આવ્યા. હમણાં જ રહેવા આવ્યા? આ પરિસ્થિતિથી હવે નિશાળે જવા માટે શું કહેશો? કે હવે રિક્ષાની વાટ જોઉં છું. કેવો વરસાદ કેવો પડે? તમે ઘરેથી આવ્યા, ત્યાં કેવા પાણી ભરાણા? પાણી ભરાણા છે. તો જે રીતના વાત કરીએ, વરસાદી પાણી છે તે ભરાણા છે, વાહનો છે તે પણ જે દ્રશ્યો જોઈ શકાય છે. મહિલાઓ છે તે સવારે નોકરી ઉપર જતી હોય છે વાહનો લઈને, તેને પણ આ જ પાણીમાંથી પસાર થવું પડે. ક્યાં ખાડો આવે, શું આવે, કાંઈ જ ખબર ન પડે તેવી પરિસ્થિતિ છે તે હાલ ઊભી થઈ છે. એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં જે રીતના વરસાદ વરસ્યો તો સીસીટીવીથી નજર રાખવાની વાતો કરી રહ્યા હતા, પરંતુ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. તેની પાછળનું કારણ જો હોય તો રાજકોટ શહેરના જે વોકરા પાણીનો નિકાલ જે થઈ રહ્યો હતો તે બુરી દેવામાં આવ્યા છે, ને તેના જ કારણે રાજકોટ શહેર તંત્રના પાપે પાણી પાણી થઈ રહ્યું છે. જો વોકરા હજી જીવતા હોત, પાણીનો નિકાલ યથાવત રાખ્યો હોત, તો આજે રાજકોટ વાસીઓને આ પરિસ્થિતિ સહન ન કરવી પડત. અન્ય ભાઈ આવ્યા છે. દાદા, શું કહેશો, કેવી મુશ્કેલી? ફૂલ મુશ્કેલી છે ભાઈ, એટલી મુશ્કેલી છે કઈ હલાતું નથી. કેટલાક પાણી ભરાણા છે, આમ ત્યાંથી આવો ક્યાં વસ્તુ ક્યાં પડી હોય એ ખબર ન હોય. લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તમામ લોકો છે તે પરેશાન છે, કારણ કે તંત્રના પાપે આ પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે. એક તરફ પાણી નિકાલના મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હતા, પરંતુ બીજી તરફ ગુજરાત ફર્સ્ટ છે તે રિયાલિટી દેખાડી રહ્યું છે કે સીસીટીવીથી જોઈને તમારે કામગીરી નથી કરવાની. સાહેબ, તમારે સ્પોટ ઉપર આવવું પડશે. ઘટના શું છે, જે વિસ્તાર છે તે લોકેટ કરવા પડશે. કયા વિસ્તારમાં પાણી ભરાય છે, કઈ પ્રકારની નિકાલની વ્યવસ્થા હતી, શું વોકરા તો પૂરી એ વિસ્તારમાં નથી દેવામાં આવ્યા, ના તમામ ચકાસણી તમારે કરી અને પછી વોકરા ખુલ્લા કરાવવાની હોય. પરંતુ આજે દ્રશ્યો જોઈ શકાય છે કે પાણીનો એટલો ફોર્સ પ્રવાહથી પસાર થઈ રહ્યો છે કે 150 ફૂટ રિંગ રોડ છે તે આખો જાણે નદીમાં વહી ગયો હોય તેવી પરિસ્થિતિ છે. કારણ કે નદી છે તે 150 ફૂટ રિંગ રોડ પરથી પસાર થઈ રહી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, શીતલ પાર્ક, રાજકોટ. વરસેલા થોડા વરસાદની અંદર જ ચારે બાજુ પાણી પાણી થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે. હાલ અમે પહોંચ્યા છીએ રામાપીર ચોકડી. આ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં તંત્ર જે કામગીરી કરતું હોય છે, મસ્ત મસ્તીનો રોડ બનાવ્યો છે, પરંતુ જે લેવલ ન હોવાના કારણે અનેક વિસ્તારોની અંદર આ જ પરિસ્થિતિ છે તે ઊભી થતી હોય છે. જોઈ શકાય છે વાહનોની જે ડૂબી જાય તેટલા પાણી છે તે મુખ્ય માર્ગો ઉપર ભરાય છે. આ દ્રશ્યો રામાપીર ચોકડીના છે.
કે જ્યાં થોડો વરસાદ વરસે અને પાણી ન ભરાય તેવું બને જ નહીં, કારણ કે જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે અત્યારે સામે આવે છે. આ ફોર વ્હીલ તમે જોઈ શકો છો, આ જે રીતના ફોર વ્હીલના ટાયરો જે બોનેટ છે ત્યાંથી નીચેના ભાગ સુધી આ પાણી જાણે નદીમાંથી વાહનો પસાર થતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે. સૌથી મોટી વસ્તુ એ છે કે રામાપીર ચોકડી પાસે ફાયર બ્રિગેડ પણ છે, એને પણ ખબર છે કે અહીંયા પાણી ભરાય છે, તો પછી કોર્પોરેશન વિભાગને કેમ કોઈ જાણ નથી થતી આટલા વર્ષોથી આ પરેશાની છે. આની અંદરથી જ લોકોએ જવું પડે તેવી પરિસ્થિતિ છે તે ઊભી થતી હોય છે. સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, સીસીટીવીથી નજર રાખવાની વાતો, પરંતુ આટલા વર્ષોથી લોકોની મુશ્કેલી કેમ કોઈ દિવસ સોલ્વ નથી થતી, કેમ કોઈ દિવસ નિરાકરણ નથી આવતું, તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. બીઆરટીએસ રૂટ છે ત્યાં સુધી છે તે પાણી છે તે ભરાઈ જતા હોય છે. સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રામાપીર ચોકડીની અંદર આટલા પાણી છે તે ભરાતા હોય છે, તો તંત્ર અત્યાર સુધી ક્યાં સૂતું છે? વહેલી સવારે 5:30 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે, ચારે બાજુ રાજકોટમાં વિસ્તારની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે અત્યારે જો ગુજરાત ફર્સ્ટ રિયાલિટી દેખાડતું હોય કે રાજકોટ મહાનગરપાલિકાની આ પરિસ્થિતિ વિસ્તારની અંદર છે, પરંતુ અત્યાર સુધી હજી સુધી એક પણ તંત્રના અધિકારીઓ છે તે ફિલ્ડમાં નથી નીકળ્યા, પરંતુ હજી પણ આરામ ફરમાવી રહ્યા છે. સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટવાસીઓને વરસાદી પાણી જે ભરાઈ રહ્યા છે તેનાથી છુટકારો ક્યારે મળશે? કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રામાપીર ચોકડી, રાજકોટ. દર વખતે વરસાદ આવે અને રાજકોટવાસીઓ એવી આશા રાખતા હોય છે કે આ વખતે વરસાદના ભરાતા પાણીથી છુટકારો મળશે, કારણ કે હવે તો રાજકોટ મહાનગરપાલિકાની આંખ ખુલી હશે ને, કે વિસ્તાર તો નક્કી કર્યા હશે ને કે આટલા આટલા વિસ્તારમાં પાણી ભરાય છે તો શું કામગીરી કરવી અને વહેલાસર પાણી નિકાલ થાય. પરંતુ હજી સુધી રાજકોટ મહાનગરપાલિકાની આંખ ખુલી નથી. હું અત્યારે છું રામાપીર ચોકડી બાદ આપણે પહોંચ્યા છીએ રૈયા ટેલિફોન એક્સચેન્જ. આ દ્રશ્યો તમને કઈ કહી રહ્યા, રાજકોટ મહાનગર છે કે પછી નદી છે? રાજકોટ વિસ્તારની અંદરથી પસાર થતી 150 ફૂટ રિંગ રોડની નદી છે, હું તો એમ જ કહીશ. આમ તો રાજકોટ મહાનગરપાલિકા નદીઓ સફાઈમાં તો કામ નથી કરી, પરંતુ મેઘરાજાએ જાણે આ નદીઓ વહેતી કરી નાખી હોય તેવા દ્રશ્યો છે 150 ફૂટ રિંગ રોડના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેના, કે જ્યાં દર વર્ષે વરસાદ વરસે અને આ પરિસ્થિતિ ન થાય તેવું બને જ નહીં. અનેક લોકો આ મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે, કારણ કે અત્યારની જો વાત કરું સમય થયો છે 7:15 વાગ્યા છે, એટલે બાળકો છે તેને સ્કૂલે મૂકવા જતા પરિવાર છે, આ તમામ લોકો નજરે આવતા હોય છે. પરંતુ મુશ્કેલી કંઈક અલગ છે, કારણ કે જે પિતા કે જે માતા છે બાઇક ઉપર વિદ્યાર્થીને પોતાના પુત્ર કે દીકરીને મૂકવા જતા હોય ને, તેને આ જ પાણીમાંથી પસાર થવું પડે. એટલું જ નહીં, અનેક વાહનો છે તે બંધ પણ થઈ રહ્યા છે, ટ્રાફિક જામ પણ છે. આ રૈયા ટેલિફોન એક્સચેન્જથી રૈયા ચોકડી સુધી જે બ્રિજ ઓવરબ્રિજ છે ત્યાં સુધીનો ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા છે, કારણ કે જે રીતના પાણી ભરાયેલું છે તેના કારણે વાહનો ચલાવવા છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કહી શકાય કે રાજકોટમાં થોડો વરસાદ વરસે ને પાણી ન બને તેવી પરિસ્થિતિ બને જ નહીં. દાદા છે સફાઈ કર્મચારી જ લાગે છે, આપણે તેઓની સાથે વાત કરશું. દાદા, કેવો વરસાદ અને ક્યાં ક્યાં પાણી છે? સારો કોર પાણી છે ભાઈ, બધે પાણી જ છે. ક્યાંય હલાય એવું છે વાહન? હલાય એવું નથી, માંડ નીકળાતી. કઈ બાજુ જવાનું? અહીંયા આ વોર્ડે જ જવાનું. તો જે રીતના કહી શકાય કે વોર્ડ જઈ રહ્યા છે, પરંતુ સૌથી મોટી તકલીફ છે કે ના પાણી, જે પાણી જાણે નદીઓમાંથી વાહનો આજે પસાર કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અનેક વાહનો છે તે બંધ થઈ ચૂક્યા છે. એટલે કહી શકાય કે હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ, જે ઓટો રિક્ષા છે તે પણ બંધ થઈ ચૂકી છે, જે કોર્પોરેશનના વાહનો છે તેને પણ આમાંથી પસાર થવું પડે, જાણે નદીઓમાંથી
લોકો પસાર થતા હોય તેવી પરિસ્થિતિ આજે ઊભી થઈ છે. હજી તો થોડો જ વરસાદ છે, 5-6 ઇંચ વરસાદ પડશે તો અમદાવાદ કરતા પણ બદતર હાલત છે તે રાજકોટની થવાની છે. કારણ કે એક એક ઇંચ વરસાદ અગાઉ પણ 2 કે 3 વાર પડી ચૂક્યો છે, ત્યારે પણ તેઓને ધ્યાન નથી થયું, તેની વચ્ચે આજે આ પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે. એટલે રાજકોટ શહેરની પરિસ્થિતિ જે રાજકોટ મહાનગરપાલિકાના લોકોએ ધ્યાન દોરવાનું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે રાજકોટ મહાનગરપાલિકાના એક પણ અધિકારીઓ હજી બહાર નથી નીકળ્યા. આ પાણીનો નિકાલ બસ વરસાદ રહી જશે એટલે ઓટોમેટિક ધીમે ધીમે રાહ જોશે કે ઉતરી જવાની, પછી કોર્પોરેશનના કર્મચારીઓને અધિકારીઓ બહાર નીકળશે અને ફોટા મોકલશે, પ્રેસ નોટું મોકલશે. ભાઈ, પ્રેસ નોટું નથી જોતી, તમે રાજકોટ વાસીઓ જે પરેશાન થઈ રહ્યા છે તેની પરેશાની દૂર કરો એ જ અમે માંગ કરી રહ્યા છે. લોકો હેરાન થઈ રહ્યા છે, બસો હજી આવતી નથી, કારણ કે લોકો મુશ્કેલીમાં મુકાણા છે. BRTS બસ ઉપર બસની રાહ જોઈ રહ્યા છે. ભાઈ છે તેઓની સાથે, કઈ બાજુ જવાનું મિત્ર? મવડી ચોકડી. મવડી ચોકડી, શું બસ નથી આવી? શું કે બસ નથી આવતી એમ કે વરસાદના કારણે બંધ છે. બંધ છે એટલે એટલે BRTS અત્યારે શરૂ જ નથી. શરૂ જ નથી, આમ જશે એ જ પાછી રિટર્ન આવશે. તો લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. ભાઈની ઓટો રિક્ષા ક્યારની બંધ થઈ ગઈ? આપણે તેઓને શું મુશ્કેલી થઈ ભાઈ? પણ વરસાદના પાણી ની જો સારી બાજુ પાણી ભરાઈ જાય છે, કેવી મુશ્કેલી પડે આમાંથી? મુશ્કેલી પડે ને, જો તમે આવું કેન્દ્ર નું હોય. બેન, સ્કૂલે જવાનું છે? ક્યાં સ્કૂલે જાઉં છું, કઈ જ નથી થવાનું. નિંભર સરકાર છે, કોઈ જ પ્રકારનો ફેર નથી પડવાનો. ગમે એટલા તમે વરસાદમાં પલળો છો, ભાઈ વરસાદમાં પલળે છે, અમે વરસાદમાં પડે, કોઈને કઈ ફેર નથી પડતો. એ લોકો સૂતા હશે એના ફ્લેટમાં આરામથી, બરાબર. રોડ રસ્તાનો એક કઈ પ્રકારનો સમારકામ થતું નથી. આગળ ઉપર થાય, હા, વોટ દઈએ છીએ ને તો એનું કઈ કામ કરો, કઈક ફળ આપો અમને. આ શું, આ દરરોજનો અમારી સેલેરી કપાય છે આના હિસાબે. તો આ જે વેદના છે તે બોલી રહી છે બેનની વેદના, કે દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય છે તો પછી નિર્ભર તંત્ર ક્યાં સુતું રહે છે? સવારના લોકોએ નોકરીએ જવાનું હોય છે, શાળાએ જવાનું હોય છે, સેલેરીઓ કપાતી હોય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના પાપે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે, અનેક વાહનો છે તે બંધ થઈ રહ્યા છે. હું દ્રશ્યો આગળ બતાવીશ. જે 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 બેન શું કહો છો, કેવી મુશ્કેલી? મુશ્કેલી એટલે સ્કૂટર ઉપર છોકરાને સ્કૂલે કેમ જવું, એક્ઝામ આવે છે તો એટલું તો સમજાય કે આ મેઇન રોડ છે એ તો સરખો કરાવી દે. તમે આટલા વર્ષોથી નીકળો છો, શું કોર્પોરેશન ના દેખાતું? અરે નહીં, અમે તો હવે તો કઈ કઈ ને થાય કાકા, એક રોડ તો સરખો કરાવો પણ કોઈ સાંભળતું જ નથી. રહ્યા ટેલિફોન એક્સચેન્જ ચોકની વાત કરવામાં આવે છે. દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય છે, પરંતુ નિર્ભર તંત્ર છે તેના પેટનું પાણી નથી હલતું કે રહ્યા ચોકડી ઉપર જઈએ, રહ્યા ટેલિફોન એક્સચેન્જ આગળ જઈએ. વિદ્યાર્થીઓ ભરેલી વાન છે તે બંધ થઈ ચૂકી છે, આપણે ત્યાં જવાનો પ્રયાસ કરશું. આ થોડા જ પાણીની અંદર આ પરિસ્થિતિ રાજકોટ શહેરની છે, પરંતુ વિદ્યાર્થીઓ પરેશાન છે, વાહન ચાલકો પરેશાન છે. ભાઈબંધ, કઈ સ્કૂલે જવાનું છે? ગાડી સ્કૂલે બંધ થઈ ગઈ? બંધ થઈ ગયા, કાયદેસર બંધ થઈ ગયા. કેવું પાણી હતું? આમાં પાણી બહુ હતું. વાત કરીએ વિદ્યાર્થીઓ, હવે સ્કૂલે શું કહો છો ભાઈ? બંધ જવું તો પડશે ને ભણવા. જે દ્રશ્યો જોઈ શકાય છે રાજકોટ રહ્યા ટેલિફોન એક્સચેન્જ ના દ્રશ્યો, જાણે નદીઓ વહેતી હોય. લોકો હજી પણ અહીંથી પસાર થઈ રહ્યા છે, અનેક વાહનો છે તે બંધ થઈ ચૂક્યા છે, ટ્રાફિક જામના દ્રશ્યો છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના પેટનું પાણી નથી હલતું કે અહીંથી પાણીનો નિકાલ કરે. અનેક વાહનો રસ્તામાં બંધ થઈ ચૂક્યા છે, એક રિક્ષામાંથી બીજી રિક્ષામાં પેસેન્જરોને ટ્રાન્સફર કરવા પડે તેવી પરિસ્થિતિ છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા છે કે તેના પેટનું પાણી નથી હલતું. બસ તેઓને તો જોવું છે સીસીટીવી, સીસીટીવીમાં દેખાશે કે અહીં પાણી ભરાય છે, વરસાદ રહી જાય છે, પછી શું સ્થિતિ છે તેની રાહ જોશે ને પછી કામગીરી કહેશે કે અમે પાણીનો નિકાલ કર્યો. પરંતુ જ્યારે વરસાદ આવે ને ત્યારે જ પાણીનો નિકાલ થાય એ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકાએ જે વોકરા વેચી નાખ્યા છે ને વોકરા, તેના જ કારણે ચારે બાજુ આ પાણી ભરાય છે. જો પાણીનો નિકાલ વ્યવસ્થિત જે જૂની સિસ્ટમથી હોત ને તો આજે આ પરિસ્થિતિ ન હોત, પરંતુ આ કોકરેકના જંગલો બનાવવામાં અને રૂપિયા કમાવવાની લાહિયામાં સાગઠિયા જેવા ટાઉન પ્લાનિંગ ઓફિસર હોય ને ત્યાં પાણી ભરાવવાના જતા અને ભરાતા જ રહેશે.
કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. રાજકોટ શહેરમાં વરસાદ વરસતા બીઆરટીએસ રૂટ બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે જે બીઆરટીએસ રૂટ ઉપર ચાલતી બેટરીવાળી સંચાલિત કાર છે તે સવારના 6 વાગ્યાથી નથી આવીને તેના કારણે લોકો પરેશાન છે, રાહ જોઈ રહ્યા છે કે પોતાની બસ ક્યારે આવશે. કારણ કે છેલ્લા 30 મિનિટથી અમે પણ અહીં ઊભા છીએ પરંતુ એક પણ બસ છે આવી નથી ને લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે કે ક્યારે બસ આવશે. પરંતુ બસ ન આવતાના કારણે લોકો છે તે પણ પાછા જઈ રહ્યા છે. તેઓની સાથે વાત કરતો શું થયું મિત્ર, બસ નો આવી? બસ તો ખ્યાલ નહીં, બટ સવારના 4 વાગ્યાનો અહીંયા વરસાદ ચાલુ છે, ખૂબ જ વરસાદ છે અને પાણી તો આપણા રાજકોટમાં ભરાય જ છે. આવા વિસ્તારમાં જો પાણી ભરાતું હોય તો નીચાણવાળા વિસ્તારમાં પરિસ્થિતિ શું હશે? બસ નું શું કયો છે? કારણ કે 30 મિનિટથી એક પણ બસ નથી આવી, લોકો પણ છે, લગભગ ઘણો બધો સમય થઈ ગયો છે. બસની ફ્રિકવન્સી લોકોએ રાખવી જોઈએ અને હું તો એવું ધારું છું કે આ લોકો જે સામાન્ય રોડ ઉપર નીકળે છે અને બીઆરટીએસમાં પણ અલાઉડ કરવા જોઈએ જેથી કરીને એના પોતાના કામકાજે સમયે સર પહોંચી શકે. તો જે રીતના બીઆરટીએસ રૂટ ઉપર જે વાહનો પ્રવેશ નથી કરવા દેતા તેના કારણે પણ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીઆરટીએસ ઉપર જે બસો ચાલતી છે તે હજી સુધી બસ શરૂ નથી થઈ તેના કારણે રાજકોટવાસીઓ કે વિદ્યાર્થીઓ જે શાળાએ જતા હોય છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રહ્યા ટેલિફોન એક્સચેન્જ, રાજકોટ.